બનાસકાંઠા જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવે છે. રાજસ્થાનથી મોટા પાયે દારૂની ઘૂસણખોરી તો થાય છે, પરંતુ હવે માદક દ્રવ્યોની હેરાફેરી પણ વધી છે. અમીરગંજ ચેકપોસ્ટ પરથી આજે બાતમીના આધારે એસઓજી તેમજ અમીરગંજ પોલીસે 14 કિલો 643 ગ્રામ ચરસ કે જેની કિંમત 1,46,00,000 છે તે ઝડપી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એસઓજી પોલીસ તેમજ અમીરગઢ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર હિમાચલ પ્રદેશ પાસિંગની HP 34D1539 નંબરની કાર પસાર થતા કારને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. કાર તપાસ કરતાં તેની ડિકીમાં 14 કિલોથી વધુ ચરસ મળી આવતા પોલીસે કાર ચાલકને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય બહારની ગાડીઓ ફરજિયાત ચેકિંગ માટે ચેકપોસ્ટ પર પોલીસની સૂચના આપવામાં આવી હતી. જે ચેકિંગ દરમિયાન હિમાચલ પ્રદેશના પાસિંગની ગાડી રોકી તેમાં તપાસ કરતાં તેમાંથી ચરસ મળી આવ્યો હતો અને કિરણ નેગી નામનો વ્યક્તિ કે જે હિમાચલ પ્રદેશનો કુલ્લુનો વતની છે, જેને પ્રાથમિક પૂછપરછ કરતાં તેને પોતાના આજુબાજુના વિસ્તારમાં ચરસની ખેતી કરી છે અને તેમાંથી બનાવેલું ચરસ તે ગોવા વેચાણ અર્થે જતો હતો. જોકે પોલીસ તપાસમાં તે 2 વર્ષમાં બીજી વખત આવી રીતે ગોવા ચરસ આપવા ગયો છે. ત્યાં તે 2-3 મહિના રોકાય છે અને છૂટકમાં ચરસનું વેચાણ કરે છે. જોકે પોલીસ પકડાયેલા આરોપીનું નેટવર્ક મોટું હોવાની આશંકા સેવી રહી છે અને જેથી પોલીસે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.